સમાચારમાં આગળ નજર કરીએ તો બિલીમોરામાં સામાન્ય સભા યોજવામાં આવેલ હતી, જેમાં ઉપપ્રમુખશ્રીના અવસાન બદલ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પાલિકા દ્વારા વિકાસલક્ષી કામો તેમજ વિપક્ષની 51-3ની દરખાસ્ત મૂકવામાં આવેલ હતી, જેમાં વિપક્ષના નેતાએ હોબાળો મચાવ્યો હતો। વિપક્ષના નેતા મલંગ કોલિયા દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એમને જણાવ્યું હતું કે ઓસ્કરમાં પહેલું નોમિનેટ થનાર ફિલ્મ મધર ઇન્ડિયા, જેના પ્રોડ્યુસર બિલીમોરાના મહેબૂબ ખાન હતા, જેથી બિલીમોરા પાલિકા દ્વારા બનાવેલ કોઈ પણ એક હોલનું નામ મહેબૂબ ખાન રાખવામાં આવે એવી દરખાસ્ત કરવામાં આવી હતી, જે સત્તા પક્ષે મંજૂર કરી બહાલી આપી। ત્યારબાદ ગોહરબાગ વિસ્તારમાં બનાવવામાં આવી રહેલ ડિવાઈડર કોલેજથી લાઈન રાજભોગ સુધી બનાવી અટકાવી દેવા તેમજ નામદાર હાઈકોર્ટના હુકમને અમલ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવા માંગણી કરી, જેમાં સત્તાધીશોએ માનવું પડ્યું અને આ કામને અટકાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું। આમ અન્ય કામો બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા। બહુમતીના જોરે પૂર્ણ થઈ આ સામાન્ય સભા। વિપક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો। બિલીમોરા સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો। બહુમતીના જોરે અન્ય કામો મંજૂર કરવામાં આવ્યા છે। સત્તાધીશોએ માનવું પડ્યું અને આ કામને અટકાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું। આમ અન્ય કામો બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા।